જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું સંજય બકોત્રા આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો કેમ છો, મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વાત કરવાના છીએ, ધોરણ 6ની અંદર, જેની અંદર આપણે પાઠ 16મો જોઈ રહ્યા છીએ, સ્થાનિક સરકાર. આજે આપણે છઠ્ઠો ભાગ એટલે કે છઠ્ઠો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ, સામાજિક ન્યાય સમિતિ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અને આગળના લેક્ચરમાં પણ તમને વાત કરી દીધી કે ભાઈ, જ્યારે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ જે સ્થાનિક સરકાર ચાલે છે એની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અલગ અલગ સમિતિઓની રચના બનાવવામાં આવે છે અને એ રચનાની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને એ લોકો નિર્ણય લેતા હોય છે. એની અંદર આપણે સામાજિક ન્યાય સમિતિ છે એની વાત કરીએ તો એમનું કાર્ય શું છે, બરાબર? તો જોઈએ, સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરાવવો એ એમનું કાર્ય છે, બરાબર? આ સામાજિક ન્યાય સમિતિ કામ કરે છે એની માટે કે ભાઈ, કોઈ પણ સમાજનો નબળો વર્ગ હોય કે પછાત વર્ગ હોય કે ગમે તે વર્ગ હોય, એમને ક્યારે અન્યાય ન થાય અને એમને શિક્ષણ માટે તેમજ આર્થિક સામાજિક જે સગવડો છે એ મળી રહે, બરાબર, એમાં એમને ન્યાય મળે એ માટેનું કાર્ય છે સામાજિક ન્યાય સમિતિ કરે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આ સમિતિના 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરે સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. રચના કરવી એ ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમિતિની રચના એ માટે જ કરવામાં આવશે કે સમાજના દરેક લોકોને સરખો ન્યાય મળે, બરાબર. શિક્ષણ હોય કે પછી એ કોઈ નોકરીની તકો હોય, બરાબર, બધી જ રીતે સ્વાસ્થ્યની બાબતમાં પણ સરખો ન્યાય મળે છે. હવે શહેરી પ્રશાસનની, વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે શહેરી પ્રશાસન એટલે શું, તો કે એની અંદર આવશે નગરપાલિકા, મહાનગરપાલિકા, બરાબર. તો શહેરી પ્રશાસનની અંદર આપણે વાત કરીએ એટલે કે શહેરનું જે શાસન છે એ કઈ રીતે ચાલે છે, તો કે આપણા દેશના 1,00,000 લોકો કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરો નગરપાલિકા તથા 5,00,000થી કે તેથી વધુ વસ્તી ધરાવતા જે નગરો છે, શહેરો, એ મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફરીથી એક વખત જોઈ લે કે 1,00,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા, બરાબર, એવા જે નગરો છે એને નગરપાલિકા અને 5,00,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને મહાનગરપાલિકા તરીકે છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જોઈએ તો દર 5 વર્ષે ત્યાં ચૂંટણી થાય છે, બરાબર. પછી શહેરના મતાધિકારો છે, મતાધિકાર ધરાવતા જે માણસો છે એટલે કે લોકો છે, એ તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. તો આ રીતે શહેરી શાસનની અંદર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા બંને રીતે શાસન ચાલે છે. વસ્તીના આધારે નક્કી થાય છે કે મહાનગરપાલિકા કેવી કે નગરપાલિકા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકાઓ આવેલી છે, બરાબર. અને નગરપાલિકાની આપણે વાત કરી લઈએ પહેલા તો સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકાઓ હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે, તો કે 28 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, નગરપાલિકાની આપણે વાત કરી, જેની રચના કઈ રીતે થાય છે એ જોઈએ, તો કે નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા સભ્યો અનામત રાખવામાં આવે છે, જેનાથી સભ્યોમાંથી ઉપપ્રમુખ, પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. એટલે કે એની અંદર જે નગરપાલિકા છે તો એના પ્રમુખ કોણ છે, એના ઉપપ્રમુખ કોણ છે અને બીજા સભ્યો, એની નિમણૂક કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે, તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળે છે અને નગરપાલિકાના અધ્યક્ષ કહેવાય છે, જેને પ્રમુખ કહેવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ, હા, એ એક વાત કરી દઉં કે નગરપાલિકા અને
તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એની અંદર પ્રમુખ કહેવામાં આવે છે અધ્યક્ષને, જ્યારે મહાનગરપાલિકાની આપણે વાત કરશું તો એની અંદર એના જે અધ્યક્ષ હોય છે એને મેયર કહેવામાં આવે છે. બરાબર, ચૂંટણીનો કાર્યકાળ બંનેનો સરખો છે, 5 વર્ષનો, એમાં અઢી વર્ષનું અધ્યક્ષનું કાર્યપદ હોય છે, અઢી વર્ષ બીજા અધ્યક્ષ આવે છે. વહીવટની વાત કરીએ તો ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ છે એ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, સામાજિક આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, ઉપરાંત જે જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડા છે, ચીફ ઓફિસર ગણાય છે, તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તો આ રીતે એનો વહીવટ આખો જે સંભાળે છે એ ચીફ ઓફિસર, બરાબર, નગરપાલિકાનો વહીવટ ચીફ ઓફિસર સંભાળે છે. એના કાર્યો જોઈ લે, નગરપાલિકા દ્વારા નગરજનો માટેની જે કાંઈ સુવિધાઓ છે નીચે મુજબની કાર્યો હાથ ધરવામાં આવે છે. એમાં સૌથી પહેલાં જોઈએ પાણી પુરવઠાની વ્યવસ્થા, આખા નગરપાલિકાની અંદર જે પાણી વિતરણ છે કઈ રીતના કરવું એની વ્યવસ્થા, રસ્તા ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા માટે પણ જે નગરપાલિકા છે કાર્ય કરે છે. જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી એમની ઓફિસે કરવામાં આવે છે. નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, તેમજ અગ્નિશમન, અખાદ્ય પદાર્થોનું વેચાણ સામે કાર્યવાહી, તેમજ બગીચા, પુસ્તકો, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું, તેમજ સાંસ્કૃતિક ભવનો કે સભ્ય સભાગૃહો છે એમનું નિર્માણ અને સાર સંભાળ કરવાનું કાર્ય છે નગરપાલિકા કરે છે. નગરપાલિકાની આપણે વાત કરી લીધી, ફરીથી એક વખત ટૂંકમાં જોઈ લઈએ તો કે નગરપાલિકાની રચના કઈ રીતે થાય, તો કે 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય છે, વિદ્યાર્થી પ્રશ્ન પૂછાશે, 28 સભ્ય સંખ્યા હોય છે. ત્યાર પછી એની અંદર 50% મહિલા અનામત રાખવામાં આવે છે. અલગ અલગ વોર્ડમાં વિભાજિત હોય છે, એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, 50% મહિલા અનામત, જેમાંથી ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક વરણી કરવામાં આવે છે. પ્રમુખ તરીકે ચૂંટાયેલા વડા છે એ તેમનો કાર્યકાળ 18 વર્ષનો હોય છે, તેઓ નગરપાલિકાના અધ્યક્ષનું પદ સંભાળે છે. વહીવટની વાત કરી તો કે વહીવટ ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. સમિતિઓ અલગ અલગ રીતે, કારોબારી સમિતિ એમાં મુખ્ય છે, નાણાં સમિતિ, આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, તેમજ ઉપરાંત અન્ય જે છે એ સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાનો વહીવટી વડા છે, ચીફ ઓફિસર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે નગરપાલિકાના વડા છે કોણ હોય છે, તો કે ચીફ ઓફિસર હોય છે, તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, એમની ચૂંટણી થતી નથી. કાર્યની વાત કરીએ આપણે, એ કાર્યો છે પાણી પુરવઠો, રસ્તા ગંદા પાણીનો નિકાલ, જન્મ મરણ અને મૃત્યુ, લગ્નની નોંધણી, બરાબર, નગર નિયોજન, શિક્ષણની વ્યવસ્થા, આ બધું, અગ્નિશમન, બગીચા, પુસ્તકાલયો બંધાવવા, સાંસ્કૃતિક ભવનો અને સભાગૃહોનું નિર્માણ, સાર સંભાળ વગેરે એમના છે કાર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો હોમવર્ક છે આપણું, નોંધી લેશું નગરપાલિકા વિશે આપણે નોંધ લખવાની છે પેજ નંબર 104 ઉપરથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મહાનગરપાલિકાની વાત કરશું, તો ત્યાં સુધી આપ સર્વને એકથી જય શ્રી સ્વામિનારાયણ.